રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. રાજ્યના તમામ ઝોનમાં 100% થી વધુ વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 104%, મધ્ય ગુજરાતમાં 116%, કચ્છમાં 183% અને દક્ષિણ ગુજરાતમાં 122% વરસાદ નોંધાયો. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 92,864 ક્યુસેક પાણીની આવક. ડેમની જળસપાટી 134.98 મીટરે પહોંચી. હાલ ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખુલ્લા કરાયા. ભાવનગરના શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો. ડેમમાં 1,112 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 27 ફૂટે 10 ઇંચે પહોંચી. સુત્રાપાડાની સરસ્વતી લિંક કેનાલ અપગ્રેડ થશે. દરિયામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે. 14 ગામના ખેડૂતોની 680 હેક્ટર જમીનને મળશે લાભ. બોરસદના બદલપુર ગામમાં 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર. ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. માતરના દેથલી ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી યથાવત. પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય બંધ કરાયું. તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોને હાલાકી. બાયડના સાઠંબા ગામે ડીપ ધોવાતા અવરજવર બંધ. ડીપ તૂટતા 20 ગામના લોકોને ભારે હાલાકી. ગ્રામજનોએ તાત્કાલિક ડીપ બનાવવાની માંગ કરી. પેટલાદના આમોદ ગામે તળાવ થયું ઓવરફ્લો. તળાવના પાણી જાહેર માર્ગ ઉપર ફરી પડ્યા. વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી ભરાયેલા. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કહાવાથી સ્થાનિકો પરેશાન. પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ખેતરો જળબાગતા ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પાક નિષ્ફળ. ખેડૂતોએ સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ કરી. બનાસકાંઠાના મોટી ભાખર માર્ગ પર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. બાળકો પાણીમાંથી ચાલીને શાળાએ જવા મજબૂર. ખંભાતના ગુડેલ ગામે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ. ખેડૂતોએ તંત્રને થાળીઓ બગાડી ટકોર કરી. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી સહાયની માંગ કરી. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને ભારે નુકસાન. 12 જિલ્લાઓમાં 4,000 ગામોમાં નુકસાનીનો અંદાજ. 600 જેટલી કૃષિ વિભાગની ટીમોએ સહાય માટે સર્વે હાથ ધર્યો. મોરબીના બિલિયા ગામમાં વરસાદી પાણી ભરાતા કપાસના પાકને ભારે નુકસાન. 15 એકર જમીનમાં કપાસનો પાક ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની. મોરબીના બગથડા ગામે 90%થી પણ વધુ કપાસનો પાક નિષ્ફળ. હજારો વીઘા જમીનમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત. ખેડૂતોએ ત્વરિત સહાય માટે માંગ કરી. મોરબીના મોરપર ગામે 7,000 વીઘા જમીનમાં કપાસના પાકને નુકસાન. વધુ પડતા પાણીને લીધે કપાસના પાક બળી ગયા. ખેડૂતોના લાખો રૂપિયાનું રોકાણ પાણીમાં ધોવાયું. કિસાન સંઘના મહામંત્રી આરકે પટેલે નુકસાનીના સર્વેની કામગીરીને લઈ કર્યા આક્ષેપ. કહ્યું સર્વેની કામગીરી ધીમી. યુદ્ધના ધોરણે સર્વે થવો જોઈએ. ખેડૂતોને મળતા ધિરાણમાં વધારો કરવો જોઈએ. વડોદરામાં ખાડા રાજથી લોકો ત્રસ્ત. ખાડાઓની સાથે જ્યાં જુઓ ત્યાં ભૂવા પડ્યા. સળંગ 8 ભૂવા પડતા રોડ ખોદી પડાયો. દિનેશ મિલ પાસે 500 મીટરમાં જ 15 ખાડા. ડીસા નજીક આવેલા આખોલ ગામ પાસેના 4 રસ્તા નજીક ખાડા રાજ. રાજ્યમાં અવિરત વરસાદને લીધે રોડ રસ્તાઓ જર્જરિત હાલતમાં. રસ્તા પર ખાડાઓના લીધે વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. પેટલાદમાં બિસ્માર રસ્તાને લીધે ટ્રક પલટી. કોલેજ ચોકડીથી દંતાલી રોડ પરની ઘટના. અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા. તલોદમાં રોડ રસ્તાની હાલત કખડદજ. ભારે વરસાદ બાદ રોડ રસ્તાની દયનીય સ્થિતિ. આંબાવાડી વિસ્તારનું ગરનાળું પણ ધોવાયું. ક્ષતિગ્રસ્ત ગરનાળામાં ઇકો કાર ફસાઈ. તલોદમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય. તલોદમાં ઉજેડિયા તલોદ માર્ગ, કેશરપુરા એપ્રોચ માર્ગ, સલાટપુરા એપ્રોચ માર્ગ પર ઠેર ઠેર ખાડા રાજ. રસ્તા ઉપર ખાડાને લીધે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ. રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7%. વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4%. અમદાવાદમાં મૃત્યુદર 7.4%. તો સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર
5.5%। गुजरात में वरसाद बाद ठेर ठेर खाड़ा राज, रस्ता पर खाड़ाओ पड़ता वाहन चालकों ने अकस्मात नो भय। तंत्र द्वारा कोई कामगिरी न कराता खाड़ाओ लई रहा छे शहरीजनों नो भोग। मोरबी में ग्रामीण रस्ताओं की हालत अत्यंत खराब। नवलखी रोड थी वाड़िया सुधीनो मार्ग तूटी गयो। नवगाम ने जोड़तो मार्ग तूटता लोगों ने हालाकी। संदेश न्यूज समक्ष सरपंचोए ठालवी व्यथा, तात्कालिक रोड नवो बनावा मांग। अमरेली जिला में वरसाद बाद ठेर ठेर खाड़ा राज, अमरेली धारी चलाला सावरकुंडला राजूला उना मुख्य रस्ता पर खाड़ा पड़ता वाहन चालकों ने हालाकी। राजस्थान ना जयपुर में भारे वरसाद, शहर ना अनेक विस्तारों में पानी भराया। हाईवे पर पानी भराता वाहन चालकों ने भारे हालाकी। भारे वरसाद थी राजस्थान ना घना भागों में पूर की स्थिति सर्जाई। जयपुर शहर में नदियों बहती हो दृश्य। उत्तर पूर्व राजस्थान पर सक्रिय थयु साइक्लोनिक सर्क्युलेशन। 10 सप्टेम्बर थी राजस्थान ने भारे वरसाद थी राहत मिली शके। आंध्र प्रदेश ने तेलंगाना में सतत वरसी रहे वरसाद के कारण पूर की स्थिति विकट बनी। भारे वरसाद की साथ साथ डेमों में छोड़वा आता पानी आफत बनया। सौथी गंभीर स्थिति विजयवाड़ा। उत्तराखंड चमोली में भूस्खलन, पहाड़ पर काटमाड़ पड़ता रस्त ब्लॉक था। बद्रीनाथ नेशनल हाईवे 7 पर काटमाड़ पथरायो। जोशीमठ मलारी नीति रोड ब्लॉक थो। गुजरात यूनिवर्सिटी में सम्मति वगर डिपार्टमेंट फेरबदल कराता विद्यार्थियों होबाड़ो। विद्यार्थियों इंडियन कल्चर कोर्स में लीधु एडमिशन। एक महीना बाद कोईपण जाण वगर डिपार्टमेंट फेरबदल कराता विद्यार्थियों रोष भराया। विद्यार्थियों एचओडी ने लिखित में रजूआत करी, रजूआत करवा छता कोई निराकरण नहीं। राजकोट आत्मीय यूनिवर्सिटी कौभांड में त्याग वल्लभ स्वामी और तेनी टोळकी ने वधु एक झटको। हाईकोर्ट में सूचन बाद त्याग वल्लभ स्वामी फरियाद रद्द करने की अरजी पाची खेंची पड़ी। त्याग वल्लभ स्वामी की थई शके छे धरपकड़। पाटणना सांसदे तारंगा अंबाजी रेलवे ट्रेक भूमि संपादन में भ्रष्टाचार थयानी फरियाद करी। सांसद भरतसिंह डाभीए रेलमंत्री ने पत्र लखी त्रण कर्मियों की बदली करवानी मांग करी। पाकिस्तान विदेश मंत्री बफाट साबे राजभा गढ़वी की प्रतिक्रिया। पाकिस्तान जारे भारत में भड़शे त्यारे जूनागढ़ तेनु कहवाशे, ते वहला मोड़ू थशे एटले चिंता करवानी जरूर नथी। गोंडल मार्केटयार्ड में लसणनो जत्थो सीज करायो। उपलेटाथी आव्यो हतो चाइनीज लसणनो जत्थो। गोंडल मार्केटयार्ड में लसण केवी रीते पहोंच्यु तेना पर उठ्या सवाल। गोंडल मार्केटयार्ड में चाइनीज लसण मुद्दे किसान संघे कहू चाइनीज लसण की तपास करवी जोईए, कृषि विभागे तपास करवी जोईए। बियारण क्यांथी आव्यु तेनी तपास थाय, आरोग्य माटे केटलू नुकसानकारक तेनी तपास थाय। सींगतेल और कपास तेल भाव में वधारो। 2 दिवस में कपासिया तेल भाव रूपया 70 और सींगतेल भाव रूपया 60 नो वधारो थयो। वरसाद ने कारण काचो माल न मळता पीलाण ओछू थता भाव वधारो नोंधायो। सूरत में कायदाना जाणकारोए ज तोड्यो कायदो। सूरत शहर पोलीसे कर्यु गैरकायदे बांधकाम। पांडेसरा पोलीस की हद में बनावी चौकी। गृहमंत्री राज्य पोलीस वडा ने कराई अरजी। केंद्रीय मंत्री सी आर पाटिले सूरत सिविल मुलाकात लीधी। एलर्जी टेस्टिंग एंड इम्यूनोथेरापी क्लिनिकनुं कर्युं उद्घाटन। एलर्जीना दर्दीओने इम्यूनोथेरापीनी सारवार अपाशे। लोकोने दक्षिण गुजरातमां विनामूल्ये सारवार मळशे। सूरतना महिला पीआई एमबी जालानी फरज निष्ठा। बीमार छता नौकरी पर हाजर रहा महिला पीआई। ग्लूकोजनी बॉटल साथे करी रहा छे नौकरी। अरजदारे महिला पीआईनो बनाव्यो वीडियो। पेटलादना वडदला गामे बे बाळकोनुं अपहरण। 15 वर्षीय बाळकी अने 10 वर्षीय बाळकनुं बाइक सवारोए अपहरण कर्युं। पेटलाद ग्रामे पोलीसे फरियाद नोंधी तपास हाथ धरी। भरूचना मक्तमपुर में आवेल यूनिवर्सल स्कूल गणेश चतुर्थी दिवसे चालू रखाता हिंदू संगठनों विरोध। स्कूल लघुमती होवाथी रजा न अपाई। संगठन विरोध वच्चे आखरे रजा जाहिर कराता मामलो थाड़े पड़ो। भावनगर गारियाधार नजीक रोड पर एक साथ 4 सिंहण और 6 सिंहबाड़ देखाया। राहदारी कैमरा में कैद कर्या। वीडियो सोशल मीडिया में वायरल।
ઈડરના ડુંગર પર બે દીપડાના આંટા ફેર્યા. ઈડર કોર્ટ પાસેના ડુંગર પર દેખાયા બે દીપડા. આરામ ફરમાવતા દીપડા કેમેરામાં કેદ થયા. મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ડુંગર પરના દ્રશ્યો. જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસ્યો. જાંજરડા ચોકડી નજીકની સોસાયટીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ. વન વિભાગની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરતા લોકોમાં હાશકારો. જેતપુર શહેરમાં રખડતા શ્વાનના આતંકથી સ્થાનિકો પરેશાન. જેતપુર સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં શ્વાન કરડવાના 157 જેટલા કેસ નોંધાયા. ભાવનગર મનપાની લાલિયાવાડી સામે આવી. ભાવનગર મનપાનું એસી બગડી જતા સેન્ટર બંધ રખાયું. સેન્ટર બંધ રહેવાથી તમામ કામગીરી ઓનલાઈન ઠપ. જામ ખંભાળિયાના લોકમેળામાં મોટી રાઇડ્સ બંધ રહી. એસઓપીનું પાલન ન થતાં પરમિશન ન અપાઈ. સંચાલકોને પરમિશન નહીં મળતા રાઇડ્સ બંધ રાખવામાં આવી. પીએમનો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા સાથે સંવાદ. પ્રધાનમંત્રી આવાસ પર શિક્ષકો સાથે મુલાકાત. શિક્ષકોએ પણ પીએમ સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. ગુજરાતના બે શિક્ષકને મળ્યો છે પુરસ્કાર. જમ્મુમાં અમિત શાહે કહ્યું કે મેં પોતે ગૃહમાં કહ્યું છે કે ચૂંટણી પછી જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો અપાશે. હું ઓમલ અબ્દુલ્લા અને રાહુલ બાબાને પૂછવા માંગુ છું કે તમે જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો કેવી રીતે પાછો અપાવશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ લોકોને મૂર્ખ બનાવે છે. દેશમાં માત્ર એક જ બંધારણ છે અને માત્ર એક જ પીએમ છે. શાહે કહ્યું જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હવે ક્યારેય પાછી નહીં આવે. સીબીઆઈની ફાઇનલ ચાર્જશીટ. કેજરીવાલ દારૂની નીતિના ષડયંત્રમાં સામેલ. દિલ્હીના સીએમ પ્રાઇવેટાઇઝેશનનું મન બનાવી લીધું હતું. નજીકના મિત્રોને વસૂલીમાં લગાવ્યા હતા. સીબીઆઈએ એક આરોપ લગાવ્યો છે કે મુખ્યપ્રધાન કેજરીવાલ શરાબ નીતિ ઘડવા અને તેને લાગુ કરવા માટે શરૂઆતથી જ ગુનાહિત કાવતરામાં સામેલ હતા. તેમણે દારૂની નીતિના ખાનગીકરણ વિશે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું. કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પૂર્વ રેસલર વિનેશ ફોગટ જુલાનાથી ચૂંટણી લડશે. હુંડા સહિત 27 ધારાસભ્યોને ફરી ટિકિટ અપાઈ. કુશ્તીબાજ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાતા. કુશ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણની પ્રતિક્રિયા. કહ્યું દિલ્હીમાં થયેલું આંદોલન કુશ્તીબાજોનું નહીં પરંતુ કોંગ્રેસનું આંદોલન હતું. બ્રિજભૂષણે કહ્યું વિનેશ અને બજરંગે રાજનીતિ માટે દીકરીઓનો ઉપયોગ કર્યો. વિનેશ અને બજરંગ પુનિયાએ દીકરીઓને બદનામ કરી. તેઓ દીકરીઓના સન્માન માટે નથી લડી રહ્યા, તેઓ રાજકારણ માટે લડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારી પૂરજોશમાં. રાજૌરી સુરક્ષા વધારી દેવામાં આવી. તમામ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આજે ગણેશ ચતુર્થીનો પર્વ. આજથી દેશભરમાં ઘરો અને પંડાલોમાં ઠેર ઠેર ગણપતિનું સ્થાપન. સવારે 11 વાગ્યાથી બપોરે 1.5 વાગ્યા સુધી બપ્પાની સ્થાપનાનું શુભ મુહૂર્ત હતું. ગાંધીનગરમાં સેક્ટર 22 ખાતે ધામધૂમથી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ. ગણેશોત્સવ સાથે સંગીત યોગા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે. અમદાવાદમાં મણિનગરની દક્ષિણી સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરાઈ. અમદાવાદમાં 1000 નાના મોટા પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. અમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ. ભક્તો 400 વર્ષ જૂના પેશ્વકાલીન મંદિરમાં ગણેશજીના દર્શને પહોંચ્યા. વડોદરામાં રાજવી પરંપરા મુજબ ગણેશજીની સ્થાપના કરાઈ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગણેશજી સ્થાપન કરવામાં આવ્યા. મહેસાણામાં ગણેશજીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. 125 વર્ષ જૂની પરંપરા મુજબ પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર. કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત. દેશના જાણીતા ગણેશ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મુંબઈના ખૂબ જાણીતા લાલબાગ ચાર રાજાની સવારે પૂજા અર્ચના કરવામાં આવી.
पुणेना जाणीता दगड़ू शेठ हलवाई गणपतिनी पण सवारे पूजा अर्चना थई तो सिद्धि विनायक मंदिर में गणेशजीनुं स्थापन करी आरती करवामां आवी। उज्जैनमां महाकाल बाबानी विघ्नहर्तानुं स्वरूप आपी आरती करवामां आवी। अमदावादमां पण वस्त्रापुरना महागणपतिनी आरती कराई। मुंबईना लालबाग चार राजाना दर्शन माटे भारे भीड़। अंबाणी परिवारे 20 किलोना सोनाना मुकुटनुं कर्युं दान। अभिनेता कार्तिक आर्यने पण लालबाग राजाना कर्या दर्शन। लालबागना राजा गणेश मंडळनी बहार पोलीस बंदोबस्त गोठवायो। देश विदेशना लोको लालबागना राजाना दर्शन माटे आवे छे। समग्र महाराष्ट्रमां गणेश उत्सवनी धूम। देशभरमां गणेशोत्सवनो प्रारंभ। फिल्मी कलाकारोना घरे पण गणेशजीनी स्थापना। अभिनेता सोनू सूदना निवासस्थाने गणेशजीनी स्थापना। सोनू सूदे परिवारजनो साथे करी बप्पानी पूजा। राजकोटमां गणेश महोत्सवनी तैयारीओनो धमधमाट। गणेशजी माटे चॉकलेट, बटरस्कॉच अने पिस्ताना मोदक तैयार। वडोदरामां पूरना कारणे गणेशजीनी मूर्तिओनुं वेचाण घट्युं। ओछी કિંમતમાં મૂર્તિ વેચવા દુકાનદારો મજબૂર। જૂનાગઢમાં ગણેશ વિસર્જન માટે ભવનાથમાં કૃત્રિમ કુંડ બનાવાયો। વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય, લોકોની સુરક્ષા અને પાણીના શુદ્ધતાને લઈ નિર્ણય લેવાયો। જામનગરમાં ગણેશ ચતુર્થીને લઈ લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન। સ્પર્ધામાં 49 સ્પર્ધકોએ ભાગ લીધો। સૌજી મકમાણાએ 12 લાડુ આરોગી પ્રથમ ક્રમાંક મેળવ્યો। ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં 9 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી। પોલીસે 470 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી। આરોપીએ 27 ઓગસ્ટે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી। पालनपुर अमदावाद हाईवे पर लूटना आरोपी झड़पाया। आंगड़िया पीढ़ी कर्मचारी ने लूटी 3 शख्सों फरार था। पाटण एलसीबीए 3 लूटारुओं ने झड़पी, मुद्दा माल जप्त कर। बोटाद में पुलिस कर्मचारी पर लूटनो आक्षेप। सुरेन्द्रनगर जिला पंचायत सदस्य ने मार मारी, लूटनो आक्षेप। 6-7 पुलिसकर्मी कार रोकी दंड कर्यो हतो। युवराजसिंह परमारे बोटाद एसपी ने करी रजूआत। घटना ने लई तपास धमधमाट। नीट परीक्षा कांड में सीबीआईए 5 आरोपी की स्पेशल कोर्ट में चार्जशीट रजू करी। आरोपी तुषार भट्ट, विभुरानंद, आरिफ वोरा, परशुराम रॉय और पुरुषोत्तम शर्मा की चार्जशीट कोर्ट में रजू कराई। मंथली गांठीला गामे थी बे गाय नु मरण करना दीपड़ो झड़पायो। दीपड़ो झड़पाता ग्रामजनों राहत श्वास लीधा। ओलंपिक करता पेरालिम्पिक में भारतीय खिलाड़ियों शानदार प्रदर्शन। पेरिस में 7 गोल्ड साथ 27 मेडल अंके करता भारतीय खिलाड़ियों। सुनीता विलियम्स और तना पार्टनर बुश विलमोर ने स्पेस स्टेशन पर लई जनार अवकाशयान पृथ्वी पर सुरक्षित रीते लैंड थयू।